नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूँ छू पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी करीशु। रसीकरण ने लईने पीएम मोदी नी मंत्रीओ ने सूचना, लोकोने पड़ी रहेली मुश्किलीनुं जाते निरीक्षण करवा सूचन आप्युं छे। 4.5 कलाक चाली केन्द्रीय कैबिनेटनी बैठक, अने आ बैठकमां रसीकरण मुद्दे प्रेजेंटेशन रजू करवामां आव्युं। वधुमां वधु रसीकरण माटे कार्यकर्ताओने कामे लगाड़वा माटे सूचना आपवामां आवी। मत विस्तारमां मास्क पहेरो अने अन्यने पण आग्रह करो। विपक्ष शुं आरोप लगावे छे तेना पर ध्यान न आपो। गरीबों सुधी योजनाओं कई रीते पहुंचे तेना पर ध्यान आपवानी जरूरियात छे। तो पीएमए जे कैबिनेट नी बैठक योजी हती तेमां मंत्रीओने खास सूचना आपी छे कि वधु रसीकरण थाय ते माटे जागृति लावामां आवे। गरीबों सुधी योजनाओं कई रीते पहुंचे तेना उपर कार्यकर्ताओ अने मंत्रीओ ध्यान आपे। मत विस्तारमां जईने रसीकरण केन्द्रमां कोई मुश्किली होय तो तेनुं निराकरण लावामां आवे। ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગના પ્રવેશ શરૂ થશે। આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે। પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમાં GUJACBC.NIC.in પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। આજથી 15 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે। જિલ્લા સ્તરે પણ સાયબર સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ઇજનેરી કોલેજોમાં 98 સાયબર સેન્ટરની વ્યવસ્થા કરાઈ છે। 26 જુલાઈએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે। तो ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગના પ્રવેશની પ્રક્રિયા આજથી શરૂ થવાની છે। પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। GUJACBC.NIC.in પર રજિસ્ટ્રેશન થશે। 15 જુલાઈ સુધી કરી શકાશે રજિસ્ટ્રેશન। આજથી આ પ્રવેશ પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। આજથી બેન્કિંગ અને આવકવેરા સહિતના ઘણા નિયમોમાં કરાયેલા ફેરફાર અમલી બની રહ્યા છે, જેની અસર સામાન્ય નાગરિકો પર પડશે। એસબીઆઈના ખાતાધારકો માટે રોકડના ઉપાડ પર નવા નિયમો લાગુ થશે। જો ગ્રાહક મહિનામાં 4 વખતથી વધુ વખત પૈસા ઉપાડશે તો ચાર્જ આપવો પડશે। 4 ટ્રાન્ઝેક્શન બાદ દરેક ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયાનો ચાર્જ જીએસટી સાથે વસૂલાશે। બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકના મર્જર બાદ 1 જુલાઈથી બેંકના જૂના IFSC કોડ કામ નહીં કરે। બેંકના ખાતાધારકોએ BOB દ્વારા ઇસ્યુ કરાયેલા નવા કોડનો ઉપયોગ કરવો પડશે। કેનેડા બેંક અને સિન્ડિકેટ બેંકના મર્જર બાદ આજથી બેંકના IFSC કોડ બદલાશે, જૂના કોડ કામ નહીં કરે। દર મહિનાની 1 તારીખે સરકારી ઓઇલ કંપનીઓ ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે। અઢાર શહેરમાં વ્યાપારિક એકમમાં કામ કરનારને રસી લેવાની સમયમર્યાદા વધારવામાં આવી। નાગરિકોને રસી લેવાની સમયમર્યાદા 10 જુલાઈ કરવામાં આવી। અગાઉ 18 શહેરમાં 30 જૂન સુધીની આ સમયમર્યાદા રાખવામાં આવી હતી। 8 મનપા, વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ, ગાંધીધામ શહેર માટે આ નિર્ણય છે। આ 18 શહેરના વેપારીઓ, વાણિજ્ય એકમોમાં કામ કરતા કર્મચારીઓએ આગામી 10 જુલાઈ સુધીમાં રસી લેવાની રહેશે। રાજ્યમાં કોરોનાના નવા 90 કેસ નોંધાયા છે, જ્યારે 304 લોકો રિકવર થયા છે, 3ના મોત થયા છે। 12 જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નથી આવ્યો। અમદાવાદમાં 18 નવા કેસ આવ્યા છે, સુરતમાં 16 નવા કેસ, વડોદરામાં 13, આણંદ, નર્મદા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં 4 કેસ આવ્યા। બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, સોમનાથ, કચ્છ, નવસારીમાં 2-2 કેસ છે। રસીના 2,84,125 ડોઝ આપવામાં આવ્યા। સુમૂલ ડેરી બાદ હવે અમૂલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો। અમૂલે બ્રાન્ડના દરેક દૂધના ભાવમાં લીટર દીઠ 2 રૂપિયાનો વધારો કર્યો છે। આજથી જ આ ભાવ વધારો લાગુ થશે। પ્રજા ઉપર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે। દેશમાં પેટ્રોલના સતત વધતા જતા ભાવ પછી હવે દૂધના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો। અમૂલ દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો કરાયો છે। આ ભાવ વધારો ગુરુવારથી લાગુ કરી દેવાશે। અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ અને ટી સ્પેશિયલ દૂધના લીટર દીઠ ભાવમાં 2 રૂપિયાનો વધારો ચીક્યો છે। ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આ વધારો લાગુ કરવામાં આવ્યો છે। આ ભાવ વધારા બાદ અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 ml પાઉચનો નવો ભાવ 29 રૂપિયા,
એટલે કે લીટરનો 58 રૂપિયા થયો. તો અમૂલ તાજા 500 ml પાઉચનો ભાવ 23 થયો, એટલે કે લીટર દીઠનો ભાવ 46 પહોંચ્યો છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિના ભાવ 500 ml પાઉચના રૂપિયા 26 થયા, એટલે કે એક લીટરનો ભાવ 52 રૂપિયા થયો. અમૂલ ટીની ટી સ્પેશિયલનો ભાવ 53 રૂપિયા થયા છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પાછલા 3 વર્ષમાં આ બીજો ભાવ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 3 વર્ષમાં અમૂલ દ્વારા દૂધની વેચાણ કિંમતમાં રૂપિયા 4 પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવેલો છે, જે વધારો વર્ષે 3% જેટલો છે. કોરોના કાળમાં વધતી મોંઘવારી લોકો માટે અસહ્ય છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. સુપ્રીમ કોર્ટે કોરોનાને કારણે મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને વળતરની રકમ ચૂકવવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા. આ માટેની નીતિ ઘડવા માટે સુપ્રીમે સરકારને છૂટ આપી છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકાર તરફથી વળતર મળવાનો માર્ગ મોકળો થયો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ મામલે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને ગાઇડલાઇન્સ તૈયાર કરવા કહ્યું છે. કોર્ટે વળતરની રકમ નક્કી કરવા NDMA 6 સપ્તાહનો સમય આપ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે કોર્ટે વળતરની રકમ પોતે નક્કી ન કરી, સરકાર પોતાની નીતિ મુજબ પીડિત પરિવારને રાહત આપવાનો નિર્ણય લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોવિડ સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોના ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં પણ દિશાનિર્દેશ જાહેર કરવા કહ્યું છે. કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું કે NDMA પોતાના કાયદાકીય કર્તવ્યનું નિર્વહન કરવામાં નિષ્ફળ રહી છે. મહત્વનું છે કે પીડિત પરિવારોને સરકાર તરફથી 4 લાખ રૂપિયાનું વળતર આપવા કોર્ટમાં અરજી કરાઈ હતી. કેન્દ્ર સરકારે પોતાના જવાબમાં કહ્યું હતું, રાજ્ય સરકારો માટે મૃતકોના પરિવારોને વળતર આપવું પરવડે તેમ નથી, તેનાથી સરકાર પર આર્થિક દબાણ વધશે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે જો દરેક મૃતકના સ્વજનોને 4 લાખની રકમ ચૂકવાય તો આખું સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ તેની પાછળ ખર્ચાઈ જાય અને રાજ્ય સરકારો પાસે અન્ય આપદાઓને પહોંચી વળવા ફંડ નહીં બચે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોનો હવાલો એટલા માટે આપ્યો હતો કેમકે જાહેર આરોગ્ય બંધારણીય રીતે રાજ્યનો વિષય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોરોનાથી 3,98,000 લોકોના મોત થયા છે. જો આ તમામ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર અપાય તો સરકારે કુલ 15,920 કરોડ રૂપિયા ચૂકવવા પડે, જેની સામે રાજ્યોના ડિઝાસ્ટર રિલીફ ફંડમાં કુલ 22,184 કરોડ રૂપિયાનું ભંડોળ જમા છે. હવે જોવું એ રહેશે કે કેન્દ્ર સરકાર શું કરે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કોરોના કાળમાં ભણતર ચિંતાનું કારણ બન્યું છે. ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, પરંતુ તે પ્રત્યક્ષ શિક્ષણ જેટલું અસરકારક ન બને એ સ્વાભાવિક છે. વળી ખાનગી શાળાઓમાં તોતિંગ ફી ઉઘરાવવાનું હજુ પણ ચાલુ છે. એવામાં અરવલ્લીમાં પણ વાલીઓ બાળકોને ખાનગીના બદલે સરકારી શાળામાં દાખલ કરવા લાગ્યા છે. અરવલ્લી જિલ્લામાં સરકારી શાળા પર વાલીઓનો વિશ્વાસ વધ્યો છે. એ જ કારણ છે કે જિલ્લાના 6 તાલુકામાં 1,050 બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો. કારણ કે કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણની સાથે સાથે સરકારી શાળાઓના શિક્ષકોએ શેરીએ શેરીએ જઈને બાળકોને ભણાવ્યા, જેણે ઘણા વાલીઓની આંખ ઉગાડી. ગવર્મેન્ટ સ્કૂલના શિક્ષકો ઘરે ઘરે જઈને બાળકોને સામાજિક અંતર રાખીને શેરી શિક્ષણ આપે છે. સ્કૂલમાં માઇક્રોસોફ્ટ ટીમથી પણ શિક્ષણ આપે છે. બીજી અન્ય રીતે જેમ બને તેમ ઓનલાઈન શિક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે કે એ જોઈને પ્રાઇવેટ જે વાલીઓ છે કે જેમના બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે એ પણ અમારી ગવર્મેન્ટ સ્કૂલ તરફ આકર્ષાય છે. અમારા સરકારી શાળાના શિક્ષકો ફળિયામાં શેરી શિક્ષણ માટે જતા હતા ત્યારે કોઈક પ્રાઇવેટ શાળામાં ભણતું બાળક હોય કે જે શિક્ષણથી વંચિત હોય એને પણ અમે જોડે બેસાડતા હતા અને એના કારણે વાલીઓનો વિશ્વાસ સંપાદન કરી શક્યા છીએ. અને વાલીને પણ એવું થયું કે હું 2-5 કિલોમીટર દૂર ખાનગી શાળામાં મોકલું એના કરતાં ગામમાં જ ઘર આગળની શાળા છે એમાં જો શિક્ષક આટલું સરસ કામ કરતા હોય. કોરોનાની મહામારીને પણ શિક્ષકોએ એક બાજુ રાખી પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર પણ જો બાળકના હિતમાં કામ કર્યું હોય. સરકારી શાળાના શિક્ષકોની ક્ષમતા અને કુશળતા વાલીઓએ નજરે જોઈ, જેના કારણે તેઓ પોતાના સંતાનને હવે સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માટે પહોંચી રહ્યા છે.
પ્રાઇવેટ સ્કૂલનું જનરલી ફોકસ ફી ઉપર છે, ના કે એજ્યુકેશનની જે કન્ટિન્યુટી છે જાળવવામાં છે. દરમિયાન મેં અહીંયા મોડાસા ખાતે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે મેં એની મુલાકાત દીધી. સ્કૂલનો સ્ટાફ ખૂબ પરિચિત લાગ્યો અને એમનું ઘણું વેલકમ સારું લાગ્યું મને બાળકો માટેનું. બાળકને મુક્ત મને એવું લાગે છે કે ખાનગી સ્કૂલો કરતાં ગવર્મેન્ટ સ્કૂલમાં તમામ સુવિધા સરસ મળી રહી છે. એજ્યુકેશન વાઇઝ બી સરસ ફેસિલિટી છે, ટીચરો બી ખૂબ જ એજ્યુકેટેડ છે અને સારો સુમેળથી રિસ્પોન્સ બી આપી રહ્યા છે. ગયા વર્ષે અરવલ્લીમાં 761 બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવ્યા હતા, જેમાં આ વખતે જોરદાર વધારા સાથે સંખ્યા 1000 ને પાર પહોંચી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. આપણે ભોજન કરીને ઊભા થઈએ પછી કોઈ ભોજન પીરસવા આવે તેનો કોઈ અર્થ નથી, આવી જ ઘટના નવસારી જિલ્લાના ડાંગર પકડવા ખેડૂતો સાથે બની છે, કારણ કે જેને લઈને તંત્રમાં પણ રોષ છે. આ છે નવસારી જિલ્લાના વાંસદાના ખેડૂતો, જેમના ખેતરમાં ડાંગરનો ધરુ તૈયાર થઈ ગયો છે. અહીં વાવણી લાયક વરસાદ થયાને 15 દિવસ થઈ ગયા છે. વિસ્તારના 90% ખેડૂતો ડાંગરની વાવણી કરી ચૂક્યા છે, પરંતુ તંત્રએ સબસિડીવાળા બિયારણનું વિતરણ હવે શરૂ કર્યું છે. ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે ખેતીવાડી વિભાગ સમયસર બિયારણ ફાળવે છે, પરંતુ આ વર્ષે ખૂબ વિલંબ કરતા તેમણે બજારમાંથી મોંઘા ભાવે બિયારણ ખરીદવા પડ્યા. વરસાદ પડી ગયો ને આપ્યો નથી એટલે અમે છે તો વેચાતું લઈને લાખી દીધું. 3-4 દિવસ થયા અને બિયારણ આપ્યું તો લોકોએ તો કેવી રીતે આવી શકે, સમય મર્યાદા તો નીકળી ગઈ. પ્રોપર વાસદા આપવું જોઈએ, એટલે કે કોઈ પણ સંસ્થામાં સેન્ટરમાં હોય ત્યાં આપવું જોઈએ. તો ખેડૂતોને દાખલા કે અંકલાસ ફાળવે તો અંકલાસ જવું પડે, એને એના કરતાં તો બિયારણ કરતાં તો ભાડું મોંઘું પડે. ગત વર્ષે પણ બિયારણ જે આપ્યું તે સમયસર આપ્યું હતું, પરંતુ આ વખતે બિયારણ ખૂબ મોડું આપ્યું ને અહીંના ખેડૂતે 80-90% ખેડૂતોનું બિયારણ વાવણી થઈ ગઈ છે, ત્યારે આવા સમયે બિયારણ આપવાનો કોઈ અર્થ નથી. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ખેતીવાડી અધિકારીને વિલંબ પાછળનું કારણ પૂછ્યું તો તેમણે તાવતે વાવાઝોડાને જવાબદાર ઠેર્યું. ચાલુ વર્ષે તોકતે વાવાઝોડાના કારણે સમગ્ર તંત્ર સહાય ખેડૂતોના ચૂકવવામાં પ્રાયોરિટીના ધોરણે લાગેલું હતું અને ત્યારબાદ એમાંથી ફ્રી પડતા જિલ્લાના ખેડૂતોને બિયારણનું વિતરણ શરૂ કરેલું છે, પરંતુ જે ખેડૂતો વાવેતર માટે બાકી હતા એ ખેડૂતોને આપેલું છે. એટલે એવું તો આપણે હાલ પૂરતું એવું ના કહી શકીએ કે બધાને આપણે બિયારણ લેટ પહોંચાડ્યું છે. સરકારે ખેડૂતોની સહાય માટે યોજના બનાવી છે જેનો દર વર્ષે લાભ પણ મળતો હતો, પરંતુ આ વર્ષે ખેડૂતોને સબસિડીવાળું બિયારણ ન પહોંચવા પાછળ ખરેખર કોણ જવાબદાર છે? સવાલ એ પણ છે કે મોંઘા બિયારણ ખરીદનાર ખેડૂતોને શું કોઈ અલગ મદદ કરાશે? ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. આગળ વધુ સમાચાર ઉપર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડાલિયામાં સિંહણ ગામે ખેડૂતોનો JKTL કંપની સામે વિરોધ. JKTL કંપની સામે ખેડૂતોના વિરોધનો આજે બીજો દિવસ. ખેડૂતોને પૂરતું વળતર ન મળ્યું હોવાના આરોપ લગાડવામાં આવ્યા. વીજ પોલ ઊભા કરવાની કામગીરીને લઈને પણ આસપાસની જમીન ખરાબ કરી રહ્યા છે. સાથે JKTL કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાનું કામ ખેડૂતોએ બંધ કરાવ્યું. રામધૂન બોલાવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો. ખેડૂતોને પૂરતું જમીન વળતર મળે તેવી માગણી કરી રહ્યા છે અને JKTL કંપની સામે વિરોધનો સૂર જોવા મળ્યો. આશરે 8-10 ગામના ખેડૂત 100-150 જણા અત્યારે આવેલ છીએ અને JKTL દ્વારા કંપની દ્વારા જે વીજ પોલ ઊભા કરવામાં આવ્યું છે એ વીજ પોલની અંદર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી અને મકાનની લગોલગ વીજ પોલ ઊભા કરવામાં આવે છે અને આની અંદર કોઈ જાતની ખેડૂતની સહમતિ નથી. કાયદાને સંપૂર્ણ માન આપીને કંપનીને અમને સતત ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે, છતાં અમે એક શાંત રીતે અમારો મૂક વિરોધ નોંધાવી અને તંત્રને અને કંપનીને જગાડવાનો પ્રયાસ કરીએ છીએ. તંત્ર વહેલી તકે જાગે. જ્યારે ખેડૂતોને વળતર આપવામાંની વાત આવે ત્યારે સરકાર અને તંત્ર નિયમોને આગળ કરે છે, પણ જે પોલ ઊભા કરવા માટે લેબર લો જે છે, લેબર લોમાં ઘણી બધી જોગવાઈઓ છે, લેબર લોનું સંપૂર્ણ પાલન ક્યાંય કરતાં ક્યાંય થતું નથી, આવા અનેક નિયમો તોડી નાખવામાં આવે છે. ગીરના જંગલમાં સિંહની વસ્તીમાં 28.87% વધારો થયો. સિંહની વસ્તીનો આંક 674 પર પહોંચી ગયો છે. ગીરના જંગલમાંથી વન પ્રેમીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે.
એશિયાટિક સિંહોની સંખ્યામાં 28.87% વધારો થયો છે, એટલે કે હવે રાજ્યમાં 674 સિંહની વસ્તી થઈ ગઈ છે. પુનમ અવલોકનમાં કરવામાં આવેલી સિંહોની ગણતરીમાં 1400 જેટલા વનકર્મીઓ જોડાયા હતા. પ્રથમવાર ગીરમાં આધુનિક ટેકનોલોજીથી ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ વખતે જર્મન ટેકનોલોજીના રેડિયો કોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેટેલાઇટ મારફતે સિંહોને લગાવેલ રેડિયો કોલર દ્વારા સિંહોનું લોકેશન મેળવવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે જાહેર કરેલી લેટેસ્ટ ગણતરી પ્રમાણે સિંહ સંખ્યા વધીને 674 થઈ છે. 5 વર્ષ પહેલા 2015માં જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 હતી. હવે વન વિભાગ દ્વારા 30,000 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે. 2020માં આ સંખ્યા 674 પર પહોંચી છે. જેમાં પુખ્ત સિંહોની વાત કરવામાં આવે તો 161 નર અને 260 માદા સિંહ છે. પાઠડા સિંહોની સંખ્યામાં 45 નર અને 49 માદા છે, જ્યારે 22 વણ ઓળખાયેલા સિંહ છે. તો સિંહ વાળની સંખ્યા 137 હોવાનું સામે આવ્યું છે, એટલે કે 5 વર્ષમાં 151 સિંહ વધ્યા છે. વર્ષે સરેરાશ 30 ડાલા મથા ગીરમાં ઉમેરાઈ રહ્યા છે. માત્ર સિંહો વધે એવું નથી, સિંહોનો વિસ્તાર પણ સતત વધી રહ્યો છે. ગીર અભયારણ્ય 1412 ચોરસ કિલોમીટરનું છે અને સિંહ માટે ગાઢ જંગલ કહી શકાય તેવું ગીર નેશનલ પાર્ક તો માંડ 258 ચોરસ કિલોમીટરનું છે. સિંહોની વસ્તી અત્યારે 30,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. ગીર નેશનલ પાર્ક અભયારણ્યનો મોટો ભાગ તો જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં જ આવેલો છે, પરંતુ સિંહોની વસ્તી તો તેનાથી 3 ગણી એટલે કે 9 જિલ્લા સુધી વિસ્તરી ચૂકી છે. સિંહોની વસ્તી અત્યારે 30,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.